नमस्कार विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर 5 ની અંદર લેક્ચર નંબર 15 ની વાત કરવાનું છે। હવે આપણે પાઠના એન્ડ તરફ જઈએ। છેલ્લા 3 પ્રશ્ન બાકી છે। મેં તમને છેલ્લા લેક્ચરમાં પણ વાત કરી કે આ 3 પ્રશ્ન આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, નેટ ની અંદર વારંવાર એમસીક્યુ આ પ્રશ્નોમાંથી આવે છે। પણ આજનો આ પ્રશ્ન સમજવા માટે તમને આગળનો 14મો લેક્ચર આખો યાદ હોવો જોઈએ। 14મો ને પણ આમ તો આ ત્રણેય પ્રશ્નને સમજવા માટે આગળનું તમને આખું પુષ્પ યાદ હોય, આગળનું આખું મૂળ પ્રકરણ યાદ હોય તો તમે સમજી શકો આ પ્રશ્ન। એટલે આપણે આગળના પ્રશ્ન યાદ હશે એને સમજવું સહેલું પડશે, બરાબર। તો આપણે છેલ્લા લેક્ચરની અંદર વાત કરી તો કે પુષ્પની વિવિધ સંજ્ઞાઓ વિશે, કે ભાઈ વજ્રપત્ર છે તો કોના વડે દર્શાવવું, દળપત્ર છે તો કોના વડે દર્શાવવું, પરિપુષ્પ હોય તો કોના વડે દર્શાવવું, બરાબર, યુક્ત હોય તો કેમ દર્શાવવું, મુક્ત હોય તો કેમ દર્શાવવું, આ ચર્ચાની વાત કરી આપણે છેલ્લા લેક્ચરની અંદર। એક ઉદાહરણ જોયું હતું રાયનું કુળ, બરાબર, રાયના કુળની અંદર પણ આપણે પુષ્પ ચિત્રની વાત કરી, પુષ્પ સૂત્રની વાત કરી। તો આજે આપણે એવા કેટલાક કુળોની ચર્ચા કરવાની છે, પણ એમના માટે તમારે આગળનો લેક્ચર યાદ હોવો જોઈએ, બરાબર। યાદ ન હોય તો અત્યારે બુક ખુલ્લી રાખી અને આગળની સાઈડ નોટનો જે પ્રશ્ન છે જોતો રહેવો, એટલે તમને આઈડિયા આવતો જશે। તો આજે આપણે 15મા લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે અગત્યના કેટલાક કુળ, એને એની ચર્ચા કરવાની છે। હવે આમ તો બાયોલોજીની અંદર તમે 16 કુળ ભણીશું, બરાબર, 16 કુળ ભણવાના આવે છે, પણ 11મા ધોરણની અંદર આપણે માત્ર 3 કુળનો અભ્યાસ કરવાનો છે। એ 3 કુળના નામ યાદ રાખજો, તો કે ફેબેસી, પહેલું કુળ અથવા તો પહેલી ફેમિલી કઈ થાય, ફેબેસી, બીજું કુળ છે સોલેનેસી, બીજું કુળ કયું, સોલેનેસી, અને ત્રીજું કુળ છે ને લિલીએસી, કયું કુળ થયું, લિલીએસી। તો અગત્યના 3 કુળની ચર્ચા કરવાની છે, ફેબેસી, સોલેનેસી અને લિલીએસી, બરાબર। આ 3માંથી એક પ્રશ્ન તમને એક્ઝામની અંદર આવશે જ, બરાબર, 5 માર્કમાં આવે, 3 માર્કની અંદર પણ આવે, પણ એક પ્રશ્ન આવશે જ। એટલે ત્રણેય કુળ છે એ તમારે બરોબર યાદ રાખવા પડશે, પરીક્ષાની અંદર એક પ્રશ્ન તો આવશે જ, બરાબર। તો ત્રણેય કુળની આપણે ચર્ચા કરી, એકદમ સહેલું છે। તો આગળના તમે પ્રશ્નો આવડતા હોય કે પુષ્પ કેવું, દલપત્ર કેવા, વજ્રપત્ર કેવા, પુષ્પ વિન્યાસ કેવો, કલિકાંતર વિન્યાસ કેવો, જરાયુ વિન્યાસ કેવો, આ પ્રશ્ન તમને આવડતા હોય તો કુળ એમનો આવડી જશે, બરાબર। પણ પ્રશ્ન નહીં આવડતા હોય તો તમારે પહેલા એ પ્રશ્નો યાદ કરવા પડશે। ચલો જોજો, તો પ્રશ્ન તમને આવો પૂછાશે, ફેબેસી કુળનું વર્ણન, પ્રશ્ન તમને આખો આવો પૂછાશે, ફેબેસી કુળનું વર્ણન, બરાબર। અથવા તમને એવો પ્રશ્ન પૂછાશે, ફેબેસી કુળના વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો, પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ સમજાવો, ફેબેસી કુળનું સંપૂર્ણ વર્ણન કરો, અથવા ફેબેસી કુળના વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો, પુષ્પસૂત્ર અને પુષ્પચિત્ર અથવા પુષ્પ આકૃતિ સમજાવો, બરાબર। ચલો જોજો, પહેલેથી વાત કરીએ તો કે ફેબેસી કુળ છે ને એ પહેલા સ્પિપીડી ઓરોએડી તરીકે ઓળખાતું, બરાબર, એક વર્ગના એમસીક્યુ આવશે કે ફેબેસી કુળ કોનાથી ઓળખાતું, ફેબેસી કુળ પહેલા કોનાથી ઓળખાતું, સ્પિપીડી ઓરોએડી તરીકે ઓળખાતું, પછી ફેબેસી તરીકે જાણીતું થયું, પછી શા માટે ફેબેસી તરીકે જાણીતું થયું, તો કે પિપિલિનોઇડી જે કુળ છે એમાંથી કઠોળ વર્ગને કાઢી લે તો બાકી બહુ ઓછી વનસ્પતિઓ બાકી બચતી, તો કઠોળ વર્ગનું એક અલગ કુળ કરી દીધું કે જેને નામ આપી દીધું ફેબેસી। તો એવો પણ પ્રશ્ન આવે કે પિપિલિનોઇડી તરીકે ઓળખાતું કુળ સમજાવો, તો બી કયું લખવાનું છે, ફેબેસી કુળ, બરાબર। તો કે આ કુળ પિપિલિનોઇડી તરીકે ઓળખાતું, તો કે આ કુળ છે ને લેગ્યુમિનોઝી કુળનું, કયા કુળનું, લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું, બરાબર। પિપિલિનોઇડી છે એના તરીકે ફેબેસી ઓળખાતું, પણ એ લેગ્યુમિનોઝી ઉપકુળ હતું એટલે એને પિપિલિનોઇડી થી અલગ કરી અને શું નામ આપી દીધું, ફેબેસી, બરાબર। આ એક વાત માટે તમારે યાદ રાખી લેવાનું। હવે જો ફેબેસી કુળના વાનસ્પતિક લક્ષણ,
यूनिवर्स ना याद रखो तो कि समग्र विश्व में फैलाये हुए हैं। समग्र विश्व के अंदर आ कुलनी वनस्पति वो जोवा मळे छे। तो केली वनस्पति अमुक विस्तार में जोवा मळे अमुक विस्तार में जोवा मळती नथी। तो एवी रीते सदस्य कुलनी दरेक वनस्पति समग्र विश्व के अंदर पथरायेली छे। समग्र विश्व में फैलायेली छे बराबर। એટલે યુનિવર્સ ના યાદ રાખજો સમગ્ર વિશ્વ માં જોવા મળે। પછી તો કે સ્વરૂપ તો કે આ વનસ્પતિ છોડ સ્વરૂપે હોઈ શકે ક્ષુપ સ્વરૂપે હોઈ શકે અને વૃક્ષ સ્વરૂપે પણ હોઈ શકે પણ મોટા ભાગે મુખ્યત્વે એ કયા સ્વરૂપે જોવા મળે છોડ સ્વરૂપે। તો આ વનસ્પતિનું સ્વરૂપ કેવું છે હેબેસી કુળની વનસ્પતિઓનું સ્વરૂપ કેવું છે તો કે છોડ પણ હોઈ શકે શુભ પણ હોઈ શકે અને વૃક્ષ પણ હોઈ શકે પણ મોટા ભાગે તો કે કેવું જોવા મળે છોડ સ્વરૂપે જોવા મળે। ચલો એનાથી આગળ વાત કરીએ હેબેસી કુળની વનસ્પતિનું મૂળ મૂળ કેવું જોવા મળે તો કે એનું મૂળ છે ને મૂળ ગંટિકા યુક્ત હોય છે। મૂળ છે મૂળ ગંટિકા યુક્ત જોવા મળે। હવે તમારા માટે મૂળ ગંટિકા એટલે શું દસમા પ્રશ્ન આવતો બરાબર। મૂળ ગંટિકા કોને કહેવાય તો કે મૂળ મૂળ રોમ બહિરું ભેદ ઉત્પન્ન કરે તો એમને મૂળ ગંટિકા કહેવાય। ધારો કે આ કોઈ વનસ્પતિનું મૂળ છે બરાબર। મૂળ ગંટિકાની વાત કરવાની છે। આ કોઈ વનસ્પતિનું મૂળ છે અહીંયા નીચે જે મૂળ રોમ હશે આગામી અંદર શું હશે મૂળ રોમ જેની આપણે પહેલા બે પ્રશ્નોની અંદર ચર્ચા કરી। આ મૂળ રોમ ની અંદર જો આવી ગાંઠ સ્વરૂપે કોઈ રચના જોવા મળે ઝુંકું જોવા મળે બહિરું ભેદ જોવા મળે તો આ ભાગને આપણે શું કહીએ મૂળ ગંડિકા। મૂળ ગંડિકા ક્યારે ઉત્પન્ન થશે તો કે જ્યારે સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ છે એ મૂળ ઉપર વસવાટ કરે ત્યારે મૂળ અને રાઇઝોબિયમ ના સહજીવી મૂળ ગંડિકાનું નિર્માણ થાય બરાબર। તો ફેબેસી કુળની તમામ વનસ્પતિના મૂળ છે એ મૂળ ગંટિકા યુક્ત હોય એનો મતલબ એવો થયો કે દરેકે દરેક વનસ્પતિના મૂળ ઉપર રાઇઝોબિયમ બેક્ટેરિયાનું સહજીવન હશે બરાબર। એટલે એનું મૂળ યાદ રાખવાનું મૂળ ગંટિકા યુક્ત હોય છે। ચલો આગળ વાત કરીએ પ્રકાંડ તો કે પ્રકાંડ છે એ સીધું હોય ટટ્ટાર હોય અથવા વેલા સ્વરૂપે પણ હોય। એનું પ્રકાંડ સીધું અને ટટ્ટાર પણ હોઈ શકે અને વેલા સ્વરૂપે પણ હોઈ શકે। ચલો આગળ વાત કરીએ એમના પર્ણો ના બધા વાનસ્પતિક લક્ષણો છે। પર્ણો તો કે પીચ્છાકાર કેવા હોય પીચ્છાકાર હોય સંયુક્ત હોય કે સાદા હોય જો તમને પર્ણ યાદ હોવા જોઈએ બરાબર સંયુક્ત અને સાદા પર્ણ એકાંતરિત જોવા મળે। એકાંતરિત એટલે કે એક પછી એક આપણે વાત કરી હતી ને એક પર્ણ અહીંયા ઉદ્ભવે તો બીજો અહીંયા ઉદ્ભવે મેં તમને બતાવ્યા હતા પણ ખરી સામ સામે નહીં એક પછી એક જોવા મળે એકાંતરિત હોય। પર્ણતર એટલે પર્ણનો પર્ણતર છે ને પર્ણ વૃત્તલીય હોય તો પર્ણ વૃત્તલીય હોય એટલે પર્ણના વૃત્તની નીચે જોવા મળે છે। એનાથી આગળ કંટકીય ઉપરનો ઉપરનો કેવા હોય કંટકીય હોય આ વનસ્પતિના ઉપરનો કંટકીય હોય અને જાલાકાર શિલાવિન્યાસ જોવા મળે। જાલાકાર શિલાવિન્યાસ કોને કહે તો કે પર્ણમાં શિરા અને શિરિકાની ગોઠવણી કેવી થાય જાડા સ્વરૂપે થાય। જાડા સ્વરૂપે થાય તો કયો શિરાવિન્યાસ જાલાકાર એકબીજાને સમાંતર થાય તો સમાંતર શિરાવિન્યાસ। તો આના પર્ણમાં કયો શિરાવિન્યાસ જોવા મળશે જાલાકાર શિરાવિન્યાસ બરોબર યાદ રાખજો। ચલો વાનસ્પતિક લક્ષણો ગયા નિવાસસ્થાન સ્વરૂપ મૂળ પ્રકાર અને પર્ણ। નિવાસસ્થાન ક્યાં છે સમગ્ર વિશ્વમાં સ્વરૂપ કયું હોય છોડ ક્ષુપ અને વૃક્ષ પણ મુખ્યત્વે કયું હોય છોડ। મૂળ કેવું હોય મૂળ ગંટિકા યુક્ત। પ્રકાર કેવું છે સીધું ટટાર કે વેલા સ્વરૂપી। પર્ણ કેવા છે પીચ્છાકાર સંયુક્ત કે સાદા એકાંતરે। પર્ણતર કેવો જોવા મળે પર્ણ વૃત્તલીય। ઉપરણ કેવા જોવા મળે કંટકીય અને શિરાવિન્યાસ કેવો છે જાળા। ક્લિયર આ વનસ્પતિક લક્ષણો હતા। હવે વાત કરીએ મહત્વના લક્ષણોની પુષ્પીય લક્ષણ। જો પુષ્પીય લક્ષણો આપણને આવડે તો આપણે શું કરી શકીએ પુષ્પસૂત્ર
ने શું દર્શાવી શકીએ પુષ્પ આકૃતિ છેલ્લા લેક્ચરની અંદર પણ ચર્ચા કરી હતી કે વાનસ્પતિક લક્ષણો તો યાદ રાખવાના પણ પુષ્પીય લક્ષણો આપણા માટે મહત્વના છે બરાબર ચલો પુષ્પીય લક્ષણોમાં પહેલો લઈએ પુષ્પ વિન્યાસ તો કે પેબેસી ફૂલની દરેક વનસ્પતિનો પુષ્પ વિન્યાસ અપરિમિત કેવો હોય છે અપરિમિત હોય એટલે તમને અપરિમિત ખબર હોવી જોઈએ ચલો પછી તો કે પુષ્પ દ્વિલિંગી જોવા મળે કેવું જોવા મળે દ્વિલિંગી એટલે શું આધાર હશે નર અને માદા બંને પુષ્પ આધાર હશે એટલે એને ઉભયલિંગી પણ કહેવાય બરાબર દ્વિલિંગી અથવા ઉભયલિંગી જોવા મળે અને અનિયમિત છે કેવું છે અનિયમિત છે નિયમિત અનિયમિત ની ભી ચર્ચા કરી તો પુષ્પ ફેબેસી ફૂલનું કેવું છે દ્વિલિંગી અને અનિયમિત ચલો હવે જોજો વજ્ર ચક્ર એના વજ્ર ચક્રો કેવા તો કે પાંચ વજ્ર ચક્ર ધરાવે વજ્ર ચક્રોની સંખ્યા કેટલી છે પાંચ પાંચ વજ્ર ચક્ર છે બરાબર યુક્ત વજ્ર ચક્ર છે યુક્ત છે એટલે કેવા હશે જોડાયેલા હશે જો આ તમને કહી દીધા પુષ્પીય લક્ષણો એના આધારે આપણે પુષ્પ સૂત્ર અને પુષ્પ આકૃતિ મેળવવાની છે પુષ્પ સૂત્ર કહી દીધું તો પુષ્પીય લક્ષણો લખી શકો બરાબર હમણાં ખબર પડી જશે વજ્ર ચક્ર કેટલા છે પાંચ પણ કેવા છે યુક્ત વજ્ર ચક્રી એની ગોઠવણી કેમ થઈ તો કે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ ધરાવે બંનેની ધાર એકબીજા ઉપર જોડાયેલી હશે આચ્છાદિત થયેલી હશે તો કેવો કલિકાંતર વિન્યાસ જોવા મળે આચ્છાદિત તો પાંચ વજ્ર પત્ર છે પાંચે પાંચ જોડાયેલા છે અને કેવો વિન્યાસ ધરાવે આચ્છાદિત એકબીજા ઉપર આચ્છાદિત તો ત્યાં પણ પાંચે પાંચ કેવા છે યુક્ત જોડાયેલા છે બરાબર ચલો દલ ચક્રની વાત તો કે દલ ચક્ર પણ પાંચ પાંચ દલ ચક્ર જોવા મળે દલ પત્રો કેટલા જોવા મળે પાંચ વજ્ર પત્ર કેવા છે પાંચ દલ પત્ર એ પાંચ પણ મુક્ત દલ પત્રી છે દલ પત્રો કેવા છે મુક્ત જોડાયેલા છે નહીં પાંચે પાંચ કેવા છે છૂટે છૂટા દલ પત્રો બરાબર અને એની ગોઠવણી છે ને પતંગી આકારે થઈ છે એટલે કલિકાંતર વિન્યાસ કેવો જોવા મળે પતંગી આકાર યાદ કરો પતંગી આકાર કલિકાંતર વિન્યાસ તો કે નોતાલ આકારે ગોઠવણી થઈ એક મોટા આકારનું બે ની અંદર બે ની અંદર ખ્યાલ છે ને પાંચ દલપત્રો પતંગી આકારે જોવા મળે તો એક મોટું ઢાલ આકારનું બે એની અંદર અને બે એની અંદર એટલે યાદ રાખજો પાંચ દલપત્રો મુક્ત છે પતંગી આકારે ગોઠવાણા છે પતંગી આકારે કે યાદ રાખવાનું કે પશ્વ તરફ એક ધ્વજ સૌથી મોટું દલપત્ર ધ્વજ એટલે કે સૌથી મોટું દલપત્ર તો કે એક ધ્વજ બે પક્ષ એટલે ત્રણ ક્યા અને બે અગ્રીય દલપત્ર જોડાઈને કેવો આકાર બનાવે છે નોતલ આકાર બનાવે છે અને નોતલ આકાર છે એ પુકેસર અને સ્ત્રી કેસરને ઢાંકે છે નોતલ આકાર બની ગયો એટલે પુકેસર અને સ્ત્રી કેસર શું થઈ ગયા ઢંકાઈ ગયા તો પાંચ દલપત્રો મુક્ત રીતે પતંગી આકાર ગોઠવાય અને પુકેસર અને સ્ત્રી કેસરને શું કરતા હશે ઢાંકતા હશે પાંચ માંથી એક કેવું છે ધ્વજ એટલે સૌથી મોટું બે પક્ષ એટલે એની અંદર અને બે અગ્રીય જોડાય એટલે એની અંદર અને કેવો આકાર બનાવે નોતલ આકાર બનાવશે બરાબર ચલો આગળ વાત કરીએ પુકેસર તો કે 10 પુકેસરો જોવા મળે કેટલા જોવા મળે 10 પુકેસરો જોવા મળે દ્વિગુચ્છી છે દ્વિગુચ્છી બે ગુચ્છમાં જોડાયેલા છે એમાંથી ખાસ યાદ રાખવાનું કે 9 પ્લસ 1 ની ગોઠવણી થાય કેવી ગોઠવણી થાય 9 પ્લસ 1 ની 9 છે ને જોડાયેલા દ્વિગુચ્છી ને 1 છે ને છૂટું બરાબર તો 10 પુકેસરો છે દ્વિગુચ્છી બે ગુચ્છમાં જોડાયેલા છે એમાંથી 9 છે ભેગા હશે અને 1 છે છૂટું હશે બરાબર ચાલો આગળ વાત કરીએ સ્ત્રી કેસર તો એક સ્ત્રી કેસરી એટલે સ્ત્રી કેસરની સંખ્યા 1 ઊંચાઈ બીજા હશે અંડક એક પણ હોય શકે અને અનેક પણ હોય શકે
बीजू तो कि एक परारवाही एक બીજા સ્થળે પરારવાહી લીધે અને ખાસ યાદ રાખવાનું અંડકોની ગોઠવણી ધારાવર્તી થાય એટલે ધારાવર્તી જલાય વિન્યાસ જોવા મળશે બરાબર ધારાવર્તી જલાય વિન્યાસ એટલે કેવું તો કે વટાળા તો કે અક્ષશ્રેણી પર અંડકોની ગોઠવણી થતી હોય એટલે ધારાવર્તી જલાય વિન્યાસ ખ્યાલ પડી ગયો શ્રી કેશર કેવું એક બીજા સ્થળે કેવું ઉચ્ચસ હોટલ કેટલા એક પણ અંડકો કેટલા હોઈ શકે અને एक बीजा से एक सूचे परा वाई ने हमें जलाय विन्यास के वो दाल चलो बर्ड की बात करें सिंह बर्ड जो के वो बर्ड जो हमारे सिंह सिंह में ने सिंह वाल बराबर कठोर वर्ग की बंदी वाले से बंदी आ रही है सिंह बर्ड जो बीज तो एक एक घना एक एक घना जैसा अंडा का सेल का सोस है बीज नंबर एक अंडा को एक अथवा घना बदल कर दो हमारे अभ्रूण कोशी बीज नर माता
सी पांच दल पत्र पांच मुक्त पची कू क्वेश्चन नौ प्लस एक इले दस छे बे पूछवा गोठवा जी एक नीचे लाइन इले जी एक छे अने नीचे लाइन इले ऊंचे सुधी दस आ एक हो तो तुम आ बनाई सको तो के हां बरोबर आ ए तो आ बनाई सके पुष्प सूत्र आपे तो पुष्पीय लक्षण बना सके रेडी चलो ये पुष्प सूत्र ने आधार आपे पुष्प आकृति बनाओ तो पुष्प आकृति बनावता पहला सुगंध में लेवानू पहला सुगोठवाना वज्र चक्र पची सुगोठवाना दल चक्र पची सुगोठवाना पुकेसर चक्र अरे पची सुगोठवाना स्त्री केसर चक्र आ याद रखो नो आवाज गोठवनी करो चलो पहला वज्र चक्र गोठवो पहला छे पांच वज्र चक्र चलो जो तो दिखो पांच वज्र चक्र एक दूसरे ने अच्छा रिप करे पांच वज्र चक्र गोली हो जाए पर पांच के बाद चे युक्त जोड़ा है अगर जो जो कह रहा मैं पांच वज्र चक्र गोली चलो पूर्ण पुष्प
वो कैसा चक्र है स्त्री कैसा चक्र पड़ी गो वनस्पतिक लक्षण होया पुष्पीय लक्षण होया पुष्पीय लक्षण ने आधार शु बने पुष्प सूत्र पुष्प सूत्र ने आधार शु बने पुष्पाकृति बराबर। चलो हवे आर्थिक अगत्यता की बात करिए आ वनस्पति के लिए आर्थिक अगत्यता आर्थिक रीते पण उपयोगी छे केवी रीते उपयोगी छे पेवेसी कुल की वनस्पति तेनी अगत्यता कहेवाय एक एक मार्क ना एमसीक्यू नी अंदर बहु बधा प्रश्न पूछाशे बराबर। तो याद राखवानो चलो कठोर तरीके आ वनस्पति नो उपयोग थाय कोना तरीके थाय कठोर तरीके केवी रीते थाय तो के खोराक नो स्त्रोत छे खोराक में कठोर वपराय कोण कोण तो के चणा तुवेर भात बटाणा मग अड़द वगैरह दरेक दरेक कठोर छे ए तो के आ रीते वपराय छे खोराक तरीके नो उपयोग थाय चणा छे रबर वाल छे वटाणा छे मग छे तुवेर छे वगैरह वगैरह। चलो खाद्य देह तरीके पर वनस्पति नो उपयोग थाय कई वनस्पति नो खाद्य में उपयोग थाय उदाहरण।